ચલો હવે જે છે આપણે નવું ખૂણાની વાત કરીએ તો એક આવે છે ઘડિયાળના કાંટાની દિશામાં અહીંયા ધ્યાન આપજો ચલો ઘડિયાળના કાંટાની દિશામાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ક્લોક વાઇઝ ડાયરેકશન એટલે જમણી બાજુ આપણે પહેલા જ જોઈલું છે બરાબર પહેલાં જ જોઈલું છે તો અહીંયાથી આપણે કોઈ પણ દિશામાં જ્યાં પણ તમે શરૂ કરી રહ્યા છો મિત્રો ધ્યાન આપજો પછી એવું ના કહેતા કે સાહેબ અહીંયા જ હોય એવું નથી બરોબર તમે કોઈપણ દિશામાં ચાલવાની શરૂ કરો ત્યાં હંમેશા સામે ઝીરો ડિગ્રી આવે ઝીરો ડિગ્રી તમે કોઈ પણ જગ્યા ઉપર લખી શકો છો ઝીરો ડિગ્રી બરાબર ધારો કે અત્યારે હું ઉત્તર ઉપર ઝીરો ડિગ્રી લખું તો અહીંયા જો એક એક પોર્સન જે છે એ નાઇન્ટી નાઇન્ટી ડિગ્રીનો હોય છે ચારે ચાર જે છે નાઇન્ટી નાઇન્ટી ડિગ્રીના હોય ઉત્તર ઉપર જીરો હોય પૂર્વ એટલે નેવું થાય દક્ષિણ એટલે એકસો એંસી થાય બસો સિત્તેર થાય અને આ જે છે ત્રણસો સાહીઠ થાય બરાબર હવે અહીંયા હવે અહીંયા ધ્યાન આપજો તમને જે કહી રહ્યો છું એ વસ્તુ તમારે જોવાની હવે તમને હું ઉત્તરમાં જવાનું કહું તો ઉત્તરમાં જીરો લેવાનો હું તમને કહું કે તમે પૂર્વ તરફ જઈ રહ્યા છો તો જીરો અહીંયા આવે તો આ જીરો હોય નેવું હોય એકસો એસી હોય બસો સિત્તેર હોય ત્રણસો સાહીઠ હોય એ રીતે તમારે બદલાય બરાબર એ રીતે તમારે બદલાય તો હવે અહીંયા ક્વેશ્ચન કેવો આવે તો ધ્યાન આપજો ક્વેશ્ચન જે છે કે આ પ્રકારે હોય કે તમારું મુખ જે છે ઉત્તર દિશામાં છે પછી તમે પિસ્તાલીસ ડિગ્રી ક્લોક વાઇઝ ટર્ન લો તો હવે તમારો ચહેરો કઈ દિશામાં આવે હવે આપણને એટલી તો ખબર છે સૂર્ય પશ્ચિમમાં હોય કે પૂર્વમાં એમ કેમ ખબર પડે ભાઈ એ તો રકમવાર આપશે રકમવારે નહોતું કીધું મિત્રો એક સૂર્યોદય સૂર્યોદય એટલે અહીંયા કીધું સૂર્યોદય ક્યાં હોય સૂર્ય સૂર્યોદય હોય એટલે સૂર્ય પૂર્વમાં જ હોય પશ્ચિમમાં ના હોય એની પહેલાનો પ્રશ્ન જોઈ લો અહીંયા આપી પશ્ચિમમાં હોય એ તો હિન્ટ આપે જ ને એરિયા ચલો મુખ ઉત્તરમાં હોય પિસ્તાલીસ ડિગ્રી ક્લોક વાઇઝ લો એટલે તમારો આન્સર આવશે તરત જ કે સાહેબ ઈશાનમાં ચહેરો હોય ક્યાં હોય કે ઈશાન દિશામાં હોય તો જુઓ પિસ્તાલીસ ડિગ્રી ઘડિયાળના કાંટાની દિશામાં એટલે આને કહેવાય ક્લોક વાઇઝ ડાયરેક્શન પૂર્વથી દક્ષિણ જવું આ બધી ક્લોકવાઈઝ ડાયરેક્શન કહેવાય આ દિશામાં આગળ વધો તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે છે ઝીરો આપેલા છે આ નેવું છે બંનેની વચ્ચે જ પિસ્તાલીસ ડિગ્રી હોય તો આ પિસ્તાલીસ ડિગ્રી ઉપર તમે કહી શકો કે ઈશાન દિશા મળે કેટલી મળે તમને ઈશાન દિશા મળે અથવા ઉત્તર પૂર્વ કહી શકો હવે જો હું પિસ્તાલીસ પિસ્તાલીસના આઠ ટોટલ ચાર દિશા અને ચાર ખૂણા આપણે આઠમાં રમીએ છીએ બરોબર આઠ વસ્તુની અંદર આપણે રમીએ છીએ ચાર દિશા અને ચાર ખૂણા તો આઠે આઠ દિશા હોય તો એક એક પોર્સન જે છે મિનિટના અંતરે હોય અહીંયા કોઈ દિશા હશે એક્ઝેક્ટ આ રીતે તમને મળશે તો જો અહીંયા આવો એટલે તમને મળે એકસો પાંત્રીસ ડિગ્રી અહીંયા તમે આવશો એટલે તમને મળે એકસો એસી થી આગળ જતા રહો એટલે બસો પચીસ ડિગ્રી બરોબર અહીંયા જશો એટલે મળે તમને ત્રણસો પંદર ડિગ્રી આ બધી ડિગ્રી દરેક વખતે ચેન્જ થતી રહેશે એવું નહીં કેમ કે જીરો અહીંયા લો તો પાછું બધું બદલાય એ તમારે વિચારવાનું તો હવે અહીંયા હું તમને એમ પ્રશ્ન પૂછું કે મુખ જે છે પૂર્વ દિશામાં છે હવે પિસ્તાલીસ ડિગ્રી તમે ક્લોક ટર્ન લો તો તમારો ચહેરો ક્યાં આવશે એ જ વસ્તુ છે કે મુખ તમારું જે છે ઉત્તર દિશામાં છે એકસો ને પાંત્રીસ ડિગ્રી તમે ક્લોક વાઇઝ ટર્ન લઈ રહ્યા છો તો હવે તમારો ચહેરો જે છે કઈ દિશામાં આવશે અગ્નિવાળા ભાઈ પહેલા દિશા જુઓ બકા કઈ દિશાની વાત ચાલી રહી છે એમને એમ ડાયરેક્ટ તૂટી નહીં પડવાનો તો હવે મુખ જે છે પૂર્વમાં છે એનો મતલબ કે ચહેરો તમારો અહીંયા હોય તો આને તમારે સમજવું પડે જીરો ડિગ્રી હવે જીરો પૂર્વ અને દક્ષિણ એટલે એક્ઝેક્ટ નાઇન્ટી થાય પિસ્તાલીસ ડિગ્રી કીધું હોય તો બંનેની વચ્ચેની દિશા તો આ પિસ્તાલીસ ડિગ્રી થાય અને આ પણ પિસ્તાલીસ ડિગ્રી થાય તો અહીંયા દક્ષિણ અને પૂર્વ આ બંનેની વચ્ચેની દિશા એટલે આપણે અગ્નિ કહીએ છીએ અથવા દક્ષિણ પૂર્વ કહીએ છીએ અગ્નિ કહીએ છીએ અથવા આપણે એને શું કહીએ છીએ દક્ષિણ પૂર્વ પણ કહીએ છીએ ભાઈ નૈઋત્ય ના આવે હવે બીજું ઉત્તરમાં ચહેરો છે એકસો ને પાંત્રીસ ડિગ્રી ક્લોક વાઇઝ ઉત્તરમાં ચહેરો હોય એટલે તમારે પછી અહીંયા જીરો સમજવાનું ઉત્તરમાં ચહેરો છે એટલે જીરો અહીંયા હોય ત્યાંથી તમારે ચાલવાનું થાય છે એકસો પાંત્રીસ ડિગ્રી ક્લોક વાઈઝ એટલે જીરોથી લઈને તમે ચાલશો ક્યાં સુધી નેવું એટલે તમે પૂર્વ ઉપર આવો પૂર્વ ઉપર આવ્યા પછી આ નેવું ડિગ્રી જ થયું હજુ બીજું ચાલુ પડે એટલે બીજું પિસ્તાલીસ ચાલો એટલે તમે પાછા ક્યાં આવ્યા અગ્નિમાં તો અહીંયા પણ આન્સર તમારો શું આવશે અગ્નિ આવશે તો તમે જ્યાંથી ચાલવાની શરૂઆત કરો એ પ્રમાણે તમારે તમારે આગળ આગળ વધવાનું વધવાનું એ પ્રમાણે શું કરવાનું છે છે ક્લિયર થઈ ગયું તો હવે તમને એ વસ્તુ સમજાવું કે અહીંયા તમારે મેન જે છે ડાયાગ્રામ ઉપર ફોકસ કરો ધારો કે તો આને ઉત્તર કહેવાય આ પૂર્વ છે બરોબર આ દક્ષિણ છે અને પશ્ચિમ છે ઉત્તર એટલે કહેવાય જીરો ડિગ્રી પૂર્વ એટલે તમે નેવું લઈ શકો અહીંયા એકસો ને આવે અહીંયા બસો સિત્તેર આવે અહિયાં તમે પાછા આવો એટલે ત્રણસો થાય આ જે છે ડાયરેક્શનમાં છે ચલો આ જે છે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે નીતિન ચૌધરી એક વખત કોમેન્ટ કરીશ તો પણ મને મિત્ર દેખાશે ફરીથી સમજાઈ જ રહ્યો છું બરાબર અહીંયા મેં તમને પહેલા કીધું જીરો ડિગ્રી તમે જે દિશામાં જતા હોય ત્યાં જીરો ડિગ્રી લેવાનું હોય ઉત્તરમાં ચહેરો છે તો ઝીરો અને નેવ આ બંનેની વચ્ચેની દિશા એટલે અહીંયા એક્ઝેક્ટ કહેવાય પિસ્તાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી એટલે આને કહેવાય ઉત્તર પૂર્વ અથવા તમે ઈશાન કહી શકો શું કહી શકો ઈશાન કહી શકો તો હવે તમને કીધું હોય કે ઉત્તરમાં ચહેરો છે પિસ્તાલીસ ડિગ્રી ક્લોકવાઇઝ ચાલો એટલે પિસ્તાલીસ ડિગ્રી તમે ઈશાન ઉપર આવો હવે તમારો ચહેરો ઈશાનમાં હોય ત્યાંથી પિસ્તાલીસ ડિગ્રી ક્લોક વાઈઝ તો ઈશાનથી પિસ્તાલીસ ડિગ્રી ચાલો એટલે આ પણ પોર્શન પિસ્તાલીસનો જ થાય એટલે તમારો ચહેરો ક્યાં આવે પૂર્વમાં આવે તો આ કહેવાય પિસ્તાલીસ હવે જો અહીંયા ઉત્તરને હું જે છે મેન દિશા બનાવું છું આ જીરો આ પિસ્તાલીસ અહીંયા જે એંગલ હોય એકસો ને પાંત્રીસ આવે કેટલો આવે એકસો પાંત્રીસ કેમ કે અહીંયા સુધી નેવું છે માં કેટલા ઉમેરવા પડે બીજા પિસ્તાલીસ એટલે એકસો પાંત્રીસ થાય એકસો પાંત્રીસ ને બીજા પિસ્તાલીસ ઉમેરી દઈશ એટલે એકસો એસી થાય એકસો એસીસમાં એકસો એસીમાં તમે બીજા પિસ્તાલીસ ઉમેર દો તો એક બસો સિત્તેર અને એકસો એસીની દિશા એટલે શું કહેવાય બસો ને પચીસ હજુ અહીંયા તમે બીજા પિસ્તાલીસ એડ કરી દો એટલે બસો સિત્તેર અને પિસ્તાલીસ થાય ત્રણસો ને પંદર અને બીજા પિસ્તાલીસ એડ કરો એટલે તમે પાછા પહોંચી જાઓ ત્રણસો ને સાહીઠ ઉપર તમે ક્યાં પહોંચી જાવ ત્રણસો ને સાહીઠ ઉપર તમે પહોંચી જશો ભાગ પિસ્તાલીસ ડિગ્રી નો હોય આટલું સમજી લો કોઈ પણ ભાગ જે છે એ તમારો પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રીના બધા ભાગ હોય બરોબર એક એક ભાગ તમારો પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રીનો હોય તો એ પ્રમાણે તમે ટોટલ આઠ ભાગમાં આપણું સર્કલ ડિવાઈડ છે તો જ્યાં પણ જાઓ તમે દક્ષિણ દિશાને જીરો કહો તો મિત્ર અહીંયા જીરો આવે તો અહીંયા નેવું આવે ને ક્લોકવાઇઝ છે તો અહીંયા જીરો તમે લખો તો અહીંયા પછી તમારે નેવું લખવા પડે અહીંયા પછી એકસો એસી આવે અહીંયા બસો સિત્તેર આવે અહીંયા પાછું ત્રણસો ને સાહીઠ આવે ફરી ફરક કઈ નહીં પડે ભાઈ અહીંયા જે છે પિસ્તાલીસ પિસ્તાલીસ નું એક પોર્શન હોય તો દક્ષિણથી આમ પિસ્તાલીસ જવું તો અહીંયા ખાલી પિસ્તાલીસ ડિગ્રી લખાય પછી બસો પચીસ ના આવે મેં ઉત્તરને સાક્ષી માનીને ગણતરી કરી છે ઉત્તરમાં મેં જીરો લીધો છે પૂર્વમાં પણ જીરો આવે દક્ષિણમાં પણ આવે અને અહીંયા પણ આવશે કોઈ પણ જગ્યાએ તમે આપી શકો ખબર પડી કે નહીં હવે નિતિન નીતિનભાઈ હા દાખલા આવશે દાખલા આવશે ગભરાશો નહીં હવે જે છે આપણે જોઈ લઈએ કે ઘડિયાળના કાંટાની ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે એને કહેવાય એન્ટી ક્લોક વાઇઝ એટલે ડાબી બાજુ એટલે એને શું કહેવાય ડાબી બાજુ કહેવાય એન્ટી ક્લોક વાઇઝ ડાયરેકશન એકસો દસ ડિગ્રી કહેતા મને ચોક્કવા પછી વધારે સમજાશે ઓકે એકસો દસ ડિગ્રી તમને મહેપાલશી ક્યારેય જોવા નહીં મળે એકસો દસ ડિગ્રી કહે તો તમારે જોઈ લેવાનું નેવું અને એકસો એંશીની વચ્ચે હોય તો હા બંનેની વચ્ચેની દિશા એટલે તમારે અગ્નિ જ સમજવાની બરાબર અગ્નિ જ સમજવાની પરીક્ષાની અંદર તમને આટલી જ ડિગ્રી આપશે પિસ્તાલીસના ગુણાંકમાં જ પિસ્તાલીસ હશે કા નેવું હશે કા એકસો પાંત્રીસ હોય એકસો એસી હોય બસો પચીસ હોય બસો સિત્તેર હોય બરોબર ત્રણસો પંદર ત્રણસો સાહીઠ અને જીરો ડિગ્રી આટલા જ તમારે થાય બરોબર કોઈની આસપાસ આપેલી હોય તો તમે ગણતરી કરી શકો એકસો દસ ડિગ્રી કે તો મેં તમને કીધું ને એકસો દસ ડિગ્રી કે મહિપાલ તો શું કરવાનું ભાઈ એકસો દસ ડિગ્રી કે તો એકસો દસ ડિગ્રી ક્યાં આવે તો અહીંયા જે છે આખો કોન્સેપ્ટ જ આખો અલગ પડી જાય એવો પ્રશ્ન તમારે પૂછાશે નહીં કારણ કે એ ઝાડ જો હું તમને સમજાવવા જઈશ ને તો બે કલાક જશે ખબર કંઈ પડશે નહીં પરીક્ષાવાળા તમને પૂછવાના નથી અહીંયા એકસો દસ ડિગ્રી થાય તો આપણા માટે આ જ સમજવાનું કે પૂર્વ અને દક્ષિણની વચ્ચે જ છે તો આને આપણે દક્ષિણ પૂર્વ સમજી લેવાનું બરાબર કયું સમજી લેવાનું દક્ષિણ પૂર્વ તમારી પરીક્ષામાં આવી ડિગ્રી પૂછાતી નથી જો પૂછાય તોની વાત છે પૂછાય તો આ પૂછાય ને તો આખો કોન્સેપ્ટ ત્રણ ચાર વર્ષ આપણે હજુ વાર છે આવું બધું પૂછવા એમને સેન્ટ્રલમાં પૂછાય આમાં આપણે કંઈ ના આવે ચલો તો હવે જે છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો આ ઉત્તર છે પશ્ચિમ છે બરોબર દક્ષિણ છે અને પૂર્વ છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે આ એન્ટી ક્લોકવાઈઝ ડાયરેક્શન થઈ ગઈ પશ્ચિમથી દક્ષિણ દક્ષિણથી પૂર્વ પૂર્વથી ઉત્તર તો ડિગ્રી કંઈક આ પ્રકારે હોય અહીંયા જીરો લઉં તો આ જે છે નેવું ડિગ્રી થાય દક્ષિણમાં એકસો એસી થાય અહીંયા તમને બસો સિત્તેર મળે અહીંયા પાછો એટલે ત્રણસો ને સાહીઠ થઈ જાય તો સિમ્પલ છે કે ઝીરો અને નેવની વચ્ચે જ પિસ્તાલીસ હોય તો આ ડિગ્રી પિસ્તાળીસ કહેવાય પિસ્તાલીસ એટલે વાયવ્ય નેવું અને એકસો એંસીની વચ્ચે જ તમે કહી શકો કે આ બંનેની વચ્ચે જ એકસો પાંત્રીસ આવે ને સાહેબ એકસો પાંત્રીસ છે તો અહીંયા નેઋત્યુ આવે બરાબર અહીંયા ને ઋત્ય આવે અહીંયા એકસો એંસી ને બસો સિત્તેરની વચ્ચે બસો ને પચીસ આવે એટલે તમે અગ્નિ કહી શકો અહીંયા ઈશાન જે છે ઈશાન માટે શું બને તો કે ત્રણસો પંદર ડિગ્રી બને બસ આ ઉલટું છે તો ઉલટું આ પ્રમાણે બનવાનું છે આપણે બીજું કઈ જોવા નથી ગભરાશો નહીં તમે જે છે આ પૂરું થઈ ગયું દિશા ને અંતર પૂરું થઈ ગયું ચેપ્ટર પૂરું હવે કઈ છે જ નહીં અંદર બરોબર ગભરાશો નહીં અત્યારે હજુ મેં ક્યાં તમને કીધું કે હું નથી હું છું બરોબર જ્યાં સુધી મારાથી સરળતા થઈ શકશે બરોબર એટલું તમને હું સરળ પીરસીશ પણ આ મારે તમને સમજાવું હતું એટલે મેં તમને સમજાવ્યું ના સમજણ પડે તો ગભરાવાનું નહીં આના કરતાં પણ આપણી જોડે ઇઝી વે હશે કોઈ જગ્યા પર તો હશે જ બરાબર ચલો નહીં હોય ત્યારે હું કહી દઈશ કે ભાઈ આનું શોર્ટકટ ના બને તમારે યાદ જ રાખવું પડશે હવે પ્રશ્ન કંઈક આવો પૂછ્યો એક વ્યક્તિનો ચહેરો પૂર્વ દિશામાં છે પછી તે અનુક્રમે ધ્યાન આપજો પછી તે અનુક્રમે બરોબર પછી તે અનુક્રમે આપણે નવી સ્લાઇડમાં લઈ જઈએ નકામું જે છે અહીંયા પાછું જગ્યાના અભાવે આપણને પ્રોબ્લેમ ના થાય એક વ્યક્તિનું મુખ જે છે એ પૂર્વ દિશામાં છે પછી તે અનુક્રમે પછી તે અનુક્રમે ડિગ્રી ડાયરેક્શન નાઇન્ટી ડિગ્રી ક્લોક વાઇઝ ડાયરેક્શન ડિગ્રી ડિગ્રી એન્ટી ડાયરેક્શન ડાયરેક્શન પછી ફરીથી પિસ્તાલીસ ડિગ્રી જે છે એન્ટી ક્લોક વાઇઝ ડાયરેકશન ફરે છે તો હવે જે છે તેનો ચહેરો કઈ દિશામાં હશે હવે જે છે તેનો ચહેરો કઈ દિશામાં હશે હવે જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું આ બંને ભેગા થયા ભેગા થયા એટલે આકૃતિની છે ને પથારી ફેરવશે જુઓ આકૃતિની પથારી ફરશે અત્યારે જ બરોબર હું અહીંયા જે છે બનાવવા જઈ રહ્યો છું તમે પેલા ડાયાગ્રામમાં સમજો જેમને પણ આવડી ગયું છે એમને વેરી ગુડ આપણે પહેલા ડાયાગ્રામમાં સમજીએ ડાયાગ્રામની અંદરથી આપણે આગળ વધીએ ડાયગ્રામ બનાવીએ તો કેવું થાય બરોબર પેલા એ તો ખબર પડી જોઈએ ને કે કેવું બને છે જોઈએ બરોબર આ ચાર હવે એક વ્યક્તિનો મુખ પૂર્વ દિશામાં છે એટલે આપણે માની લો કે એ નામના બિંદુ ઉપર ઊભો છે કેમ કે પૂર્વ દિશા એટલે એ નામનું બિંદુ બરોબર ત્યાંથી શું કીધું હવે પિસ્તાલીસ ડિગ્રી ક્લોક ચાલે છે તો હવે ક્લોક વાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધવાનું એટલે આ દિશામાં ચાલશે કેટલું તો તો કે કે એટલે વચ્ચે જાય કોઈ બી નામના બિંદુ ઉપર આવ્યો તો બી તમને ખબર પડી કેટલું ચાલ્યું પિસ્તાલીસ હવે ત્યાંથી પાર્ટી શું કરશે પાછી નાઇન્ટી ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન હવે આ તો કહેવાય ક્લોક વાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એટલે એ થી બી આયા તો બીથી એ જવાનું બી થી ક્યાં જવાનું તમારે પાછું એ તો જો બીથી એ જવું એટલે પહેલાં પિસ્તાલીસ કપાય હજુ પણ બીજા પિસ્તાલીસ જોઈએ એનો મતલબ પાર્ટી ક્યાં પહોંચી ગઈ તો કે સી નામના બિંદુ ઉપર એટલે આ જે છે ટોટલ તમે કહી શકો નાઇન્ટી ડિગ્રી થઈ ગયું બીથી સી ખબર પડી તો પહેલાં એ નામના બિંદુ ઉપર હતો ત્યાંથી પિસ્તાલીસ ડિગ્રી ક્લોકવાઈઝ એટલે અગ્નિમાં આવ્યો ત્યાંથી પછી એન્ટી ક્લોકવાઇઝ એટલે ઈશાન તરફ ગયો નાઇન્ટી ડિગ્રી જવું પડે આ પિસ્તાલીસ અને બીજું આ પિસ્તાલીસ ચાલો આગળ એકસો ને પાંત્રીસ ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેકશન હવે ત્યાંથી પણ એકસો પાંત્રીસ એટલે જો આ કહેવાય પિસ્તાલીસ બરોબર પિસ્તાલીસ અને નેવ એકસો પાંત્રીસ થાય એટલે પિસ્તાલીસ ઉત્તર ઉપર આવે હજુ પણ આગળ બીજું ચાલવું પડશે નાઇન્ટી ડિગ્રી એટલે ક્યાં આવીને ઉભો રહી ગયો કોઈ ડી નામના બિંદુ ઉપર અત્યારે પહોંચ્યો આ એન્ટી ક્લોક વાઇઝ ડાયરેકશન તમે કહી શકો સી થી લઈને ડી સુધી ચલો હવે આગળ ધ્યાન આપજો આગળ પાછું કીધું નાઇન્ટી ડિગ્રી ક્લોકવાઈઝ હવે નાઇન્ટી ડિગ્રી ક્લોકવાઇઝ એટલે સીથી ડી આવ્યો બરાબર તો અહીંયા જો નાઇન્ટી ડિગ્રી જાય એટલે ક્યાં જઈને ઊભો રહી જાય આ નાઇન્ટી ડિગ્રી કપાઈ ગયું એટલે ડીથી અહીંયા આવીને ઊભો રહી જાય એટલે આ ઈ નામના બિંદુ ઉપર આવીને ઊભો રહ્યો ઈ નામનું બિંદુ આવ્યું અત્યારે નાઇન્ટી ડિગ્રી કરતું પાછું પિસ્તાલીસ ડિગ્રી એન્ટી ક્લોકવાઈઝ ડાયરેક્શનમાં ફરે છે પિસ્તાલીસ ડિગ્રી પાછો એન્ટિ ક્લોકવાઇઝ વાઇઝ ઈથી એન્ટીક્ ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આટલું અડધું ચાલીને ઊભો રહી જશે એટલે એફ નામના બિંદુ ઉપર આવે તો હવે એનો ચહેરો જે છે આ દિશા કહેવાય ઉત્તર પશ્ચિમ અથવા એને કહેવાય વાયવ્ય શું કહેવાય વાયવ્ય કહેવાય ઘણાને મગજ ફરી ગયું હશે ઘણાને મગજ ફરી ગયું હશે કે સાહેબ ક્યાંના આમથી આમ આમથી આમ આમથી આમ કઈ બાજુ જવું સાહેબ તમે નક્કી કરો પેલા કે તમારે ક્યાં જવું છે ભાઈ મારે તો ચાઈ નતું જોવા વ્યક્તિ હતો એને પહોંચાડવાનો તો મારે બરોબર ઘણા ને એવું થયું હશે કે ક્યાંનો ક્યાં ફરી રહ્યા છો કે બરોબર મગજ ફરી ગયું સાહેબ આવું તો ના હોય કે તો હવે તમને સરવાળા બાદ બાકી આવડતા હશે એવી હું આશા રાખી શકું તમને સરવાળા બાદ બાકી ખબર હોય તો આપણે એક કોન્સેપ્ટ સમજ્યા હતા કે ડાબી બાજુ અને જમણી બાજુ હોય તો આપણે કેન્સલ કરતા હતા ડાબી બાજુ એટલે એને કહેવાય એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન જમણી બાજુ એટલે એને કહેવાય ક્લોક તો આ બંને પણ કેન્સલ જ થાય બરોબર એક જ માર્ગમાં પૂછાય સોલંકી જય દસ સેકન્ડમાં આન્સર આપી દેવાય બરોબર હા હવે દસ સેકન્ડમાં આન્સર આપવા માટે અહીંયા ધ્યાન આપો ઝડપ થયો ફટાફટ અહીંયા ખાલી તમારે પ્લસ માઇનસમાં ધ્યાન આપવાનું પિસ્તાલીસ ડિગ્રી ક્લોક વાઇઝ તો આટલું લખવાનું પિસ્તાલીસ ડિગ્રી ક્લોક વાઇઝ ડાયરેક્શન નેવું ડિગ્રી છે એન્ટી ક્લોક વાઇઝ ડાયરેક્શન એકસો પાંત્રીસ ડિગ્રી જે છે એ પાછું તમને આપ્યું છે એકસો પાંત્રીસ ડિગ્રી એન્ટી ક્લોક વાઇઝ ડાયરેક્શન નાઇન્ટી ડિગ્રી તમને આપ્યું છે ક્લોક વાઇઝ ડાયરેક્શન અને હવે પિસ્તાલીસ ડિગ્રી જે છે એન્ટી ક્લોક વાઇઝ ડાયરેક્શન મેં તમને કીધું ડાબી બાજુ અને જમણી બાજુ કેન્સલ કરતા હતા મતલબ ક્લોક વાઇઝ અને એન્ટી ક્લોક વાઈઝ પણ કેન્સલ થાય બરાબર ધ્યાન રાખો હવે ધ્યાન આપો પિસ્તાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી ક્લોક વાઇઝ અને એન્ટી ક્લોક વાઈઝ કેન્સલ થાય સરવાળા બાદ બાકી આવડવા જોઈએ બીજું મારે કંઈ નથી જોતું તો આમાં જોઈએ પિસ્તાલીસ ડિગ્રી ક્લોક વાઇઝ પિસ્તાલીસ ડિગ્રી એન્ટી ક્લોક વાઇઝ કંઈ કામના નથી નાઇન્ટી ડિગ્રી એન્ટી ક્લોક વાઇઝ નાઇન્ટી ડિગ્રી ક્લોક વાઇઝ કંઈ કામના નથી તમને ખાલી કીધું હતું એકસો ને પાંત્રીસ ડિગ્રી ચાલવાનું છે કેટલું એન્ટી ક્લોક વાઈઝ તમે હતા ક્યાં તો અહીંયા આટલું જ જોવાનું હતું તમે હતા ક્યાં તો તમે હતા ભાઈ પૂર્વમાં પૂર્વમાં હતા પૂર્વથી થી ઉત્તરમાં જાવ એટલે ડિગ્રી ડિગ્રી થયું બીજું એટલે આવી ગયો તમારો આન્સર વાયવ્ય ગયા પડી અહીંયા આટલું જ કરવાનું હતું બીજું કઈ નતું જ્યારે પણ જે છે એન્ટી ક્લોક વાઇઝ ક્લોક દેખાય ઉડાડવાના હતા બસ ઉડી ગયા પૂરું થઈ ગયું ખાલી આ એક બાકી રહી ગયું તો એનું કલ્યાણ કરી નાખ્યું આપણે પૂર્વમાં ચહેરો પૂર્વથી થી નેવું જાવ તો ઉત્તર આવે ઉત્તરથી હજુ બીજું પિસ્તાલીસ જવ એટલે એકસો પાંત્રીસ થાય એકસો પાંત્રી એટલે તમે ક્યાંય ઉભા રહી ગયા વાયમાં આવીને ઉભા રહી ગયા હવે જુઓ આ ડાયાગ્રામ બનાવવાનો નથી આ રીતે જ આન્સર આપવાનો છે સરવા બાદ બાકી આપણને આવડે બરોબર અહીંયા જે છે સરખું હતું એટલે સરખું ના હોય તો સરવા બાદ બાકી કરીને આન્સર આપીશું એ હું તમને સમજાવું મને પાંચેક મિનિટનો સમય આપો ત્યાં લગી તમે સમજી જશો બરોબર એકાદો સમજોઈશું એટલે બરાબર ડાયગ્રામની અંદર એને ગોથા મારી જશું આમાં આપણને કંટારો આવશે એકાદી દિશા ઊંધી લીવે ગઈ તો ધંધે લાગી જશું એના કરતાં આટલું તો ખબર પડે પિસ્તાલીસ ક્લોક હોઈઝ એન્ટી ક્લોક વાઈઝ ફટાફટ દેખાણો નહીં ઉડાડ્યું નહીં દેખાણું ને ઉડાડ્યું નહીં પૂરું થઈ ગયું કેન્સલ કરવામાં તો આપણે માસ્ટર જઈએ સાહેબ તમે કહો છ ઊન ચોકડી રમીઓ તો જાઓ કે ચોકડે તો કેન્સલ કરવામાં તો આપણે કોઈ દિવસ પાછા ના પડીએ ચલો આગળનો હવે સમ જોઈએ સમની અંદર કંઈક તમને આવું આપ્યું છે બરાબર ચલો પહેલો સમ જોઈએ પહેલો સમ જોઈએ કોન્સેપ્ટ ક્લિયર ઓકે ચલો અનામિકા પશ્ચિમ દિશા તરફ મો રાખીને ઊભી છે ભલે હોય પિસ્તાલી અંશના ખૂણે ઘડિયાળની દિશામાં તો આટલું લખવાનું ઘડિયાળની દિશા એટલે કહેવાય ક્લોકવાઈઝ ફરી પાછી એ જ દિશા એટલે મિત્રો ધ્યાન આપવાનું ઘડિયાળની દિશામાં જતી હોય એ જ દિશા કે એટલે ઘડિયાળની દિશામાં જ જશે અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જતી હોય અને એ જ દિશા કે તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જશે પિસ્તાલી એકસો એસી જે છે પાછું જુઓ એકસો એસી ડિગ્રી ક્લોકવાઈઝ બસો સિત્તેર જે છે અંશના ખૂણે ફરે છે કાંટાની વિરુદ્ધ દિશામાં તો અહીંયા આવે બસો ને સિત્તેર ડિગ્રી એન્ટી ક્લોક વાઇઝ ડાયરેક્શન તો હવે હા ઉત્તર પશ્ચિમ કે પશ્ચિમ ઉત્તર લખાય બરોબર એક જ છે બંને એક જ છે સુનિલ બરોબર હવે જો મિત્રો અહીંયા જોઈને તમને લાગશે સાહેબ આ તો ઉડ્યું નહીં કે હમણાં તો ક્યાં ગપ્પા મારતા હતા ભાઈ ના ઉડે તો ક્લોકવાઇઝ ક્લોકવાઈઝના બધાના સરવાળા કરવાના એન્ટી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઈઝના એન્ટી ક્લોકના સરવાળા થાય તો પિસ્તાલીસ અને એકસો એટલે કહેવાય બસો પચીસ ડિગ્રી ક્લોક વાઈઝ અહીંયા તમને મળ્યું છે બસ્સો સિત્તેર ડિગ્રી એન્ટી ક્લોક વાઇઝ તો બંનેનો ડિફરન્સ તમને કંઈક મળશે પિસ્તાલીસ ડિગ્રી અને જેની કિંમત વધારે હોય તમારે એ જ દિશામાં આગળ વધવાનું અહીંયા કિંમત જોવાની ક્લોકવાઇઝની વધારે હોય તો ક્લોકવાઇઝમાં જવાનું એન્ટી ક્લોકવાઇઝની વધારે હોય તો એન્ટી માં તો પિસ્તાલીસ ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન તો તમારે પહેલાં જોવાનું કઈ દિશામાં મો છે તો કે પશ્ચિમ દિશામાં મોં છે આ પશ્ચિમ દિશામાં ચહેરો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા પિસ્તાલીસ ડિગ્રી એટલે શું થઈ ગયું દક્ષિણ પશ્ચિમ અથવા તમે કહી શકો નૈઋત્ય આન્સર શું આવે દક્ષિણ પશ્ચિમ ઘણાના મારી પહેલા આન્સર આવી ગયા બરોબર ઘણા મારી પહેલા આન્સર આઈ ગયા તો અહીંયા ધ્યાન આપો ખાલી આટલી જ ગણતરી કરવાની હતી બીજું કઈ નથી જ્યારે પણ એવું લાગે કે ઉડતા નથી તો કઈ નહીં ના ઉડે તો આ બંનેનો ક્લોકવાઇઝ બધાનો સરવાળો કરો એન્ટી ક્લોકનો સરવાળો કરો સરવાળા કર્યા પછી માઇનસ કરી નાખો માઇનસ કર્યા પછી એટલું ધ્યાન રાખવાનું જેની કિંમત વધારે મારે છેલ્લે એ દિશામાં જવાનું અહીંયા ક્લોક વાઇઝ વધારે તો ક્લોક વાઇઝ એન્ટીક્લોક વાઇઝ તો એન્ટી ક્લોક જેની વધારે એમાં જવાનું છે તો પિસ્તાલીસ ડિગ્રી એન્ટી ક્લોક વાઇઝ તો અહીંયાથી તમારો આન્સર ડાયરેક્ટ થાય જાય હવે કો ડાયાગ્રામ બનાવો હારો કા હારું તો ડાયાગ્રામમાં હેરાન થઈ એના કરતાં સરવાળા બાદ બાકી છે મેં પહેલાં જ કીધું સરવાળા બાદ બાકી આવડે તો આપણને આવડશે જેને ના આવડતું એ ડાયગ્રામમાં જજો ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમે ટ્રાય કરો ઝડપથી મારે આન્સર જોઈએ બરાબર સ્પીડમાં મારે આન્સર જોઈએ છે હવે કોણ આન્સર આપે છે આપણે જોઈએ ચલો ઝડપથી યસ આન્સર આવા માંડ્યો છે આજ આજ આ જ સારું છે હા ભાઈ તમને જે ફાવ્યો હોય એવું કોઈના વિચારતા પાછા ડાયાગ્રામ વાળા કે સાહેબ અમારે ડાયગ્રામ કરવો છે ડાયગ્રામથી કરો મને કોઈ પ્રોબ્લેમ નથી ડાયાગ્રામમાં પણ સ્પીડ હોય આરામથી ગણી શકશે આ તો મારે શું હતું તમને સમજાવવામાં થોડોક ટાઈમ જાય ને કે સ્પીડ હોય તો ફટાફટ જાય એ પણ બરાબર ચલો સી 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 એ આયો રોષિત સિંહ પઢિયાર દક્ષિણ પશ્ચિમ બધા દક્ષિણ પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ છે અને તમે એક જગ્યાએ આવી ગયા છો પાછા એ એવાળા બે ચાર જણા આવ્યા ભાઈ જુઓ અહીંયા શું છે તો ઘડિયાળની દિશામાં નાઇન્ટી ડિગ્રી તો જો નાઇન્ટી ડિગ્રી ક્લોક વાઇઝ ત્યારબાદ એકસો એંશી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એકસો ને એસી એન્ટી ક્લોક વાઈઝ છેલ્લે આ જ દિશા એટલે એન્ટી ક્લોક વાઇઝ છે તો એન્ટી ક્લોક વાઈઝ આવે નાઇન્ટી ડિગ્રી એન્ટી ક્લોક વાઇઝ હા ભાઈ તમે તો મારી ઇજ્જત કાઢી નાખી આટલું ના આવડે બંને કેન્સલ તો બાકી શું રહ્યું ભાઈ કે એકસો ને એસી ડિગ્રી થાય તો મેં તમને પહેલાં પણ સમજાવી દઉં

હા કે ના ક્લિયર ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશન એક વ્યક્તિનું છે ડિગ્રી ઘડિયાળની દિશામાં વળે છે નેવ ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરી તે ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરી નાઇન્ટી ડિગ્રી ઘડિયાળની દિશામાં અંતે તે ઘડિયાળની દિશામાં પિસ્તાલીસ ડિગ્રી વળે છે બરોબર તો હવે સર આગળના સમમાં કંઈક ભૂલ છે તમે ચેક કરો સોરી હો મિત્ર હોઈ શકે ચલો જોઈ લઈએ આગળના સમમાં પિસ્તાલીસ અંશના ખૂણે ઘડિયાળની દિશામાં ફરી પાછી એ જ દિશામાં હવે જો મિત્ર અહીંયા એ જ દિશા કીધી છે મતલબ તમે જે દિશામાં જતા હોય ત્યાં જ આવે ભાઈ આપણી કોઈ ભૂલ નથી બસો પચીસ બસો સિત્તેર પિસ્તાલીસ એન્ટી ક્લોક વાઇઝ ક્લિયર છે મિત્રો